राजकोट शहर नू हार्द समान गणाता कालावर रोड पर गंदकी ना गंज जोवा मळी रह्या छे। राजकोट महानगरपालिका ना कालावर रोड जेवा विकसित विस्तार मां सफाई नथी करी शकती तो छेवाड़ाना विस्तारोनी शू स्थिति हशे ते समझी शकाय। ते माटे आजकाल द्वारा रियालिटी चेक करता छेवाड़ाना विस्तार सुधी ग्राउंड जीरो रिपोर्टिंग हाथ धरवामां आव्युं। अनेक वर्वी वास्तविकता सामे आवी। जो राजकोटना म्युनिसिपल कमिश्नर आ विस्तारमांथी नीकळे तो तेने वास्तविकतानो अंदाज आवे। कोठारिया विस्तारना रहीशोने रोड रस्ता गटर पाणी गंदकी हटावा जेवी प्राथमिक सुविधाओ घणा समयथी मळती न होवाथी विरोधना सुर उठी रह्या छे। त्यारे कालावर रोडना छेवाड़ाना विस्तार जेवा के न्यारी डेम अवध मोटा मवानी हालत पण कफोड़ी सामे आवी छे। कालावर रोडने गौरव पथ कहेवामां आवे छे, परंतु हालनी वास्तविकता मुजब प्लास्टिक कचरानो पथ बनी गयो होय तेम रोड पर मसमोटा खाड़ाओ पण जोवा मळी रह्या छे। एक समये राजकोटनो बेस्ट ऑफ बेस्ट रोड हतो, परंतु हालमां कटारिया चोकड़ीथी शुरू करी न्यारी डेम सुधी रोडनी बन्ने तरफ दारूनी खाली बोटलो प्लास्टिक वेस्ट जैविक कचरो मोटी मात्रामां नजरे पड़े छे। परंतु मनपाना अधिकारीओ आ खाड़ा कान करी रह्या छे। रहीशोए जणाव्युं हतुं के अमे तमाम वेरो चूकवीए छीए, तेम छतां वर्षोथी अमारी प्राथमिक सुविधाओ पण हजु पूरी कराई नथी। मनपा द्वारा दरेक बजेटमां वेरो वधारी नाखवामां आवे छे अने पछी ते मुजब तात्कालिक वसूलात करवामां पण मनपा माहिर छे, परंतु लोकोने प्राथमिक सुविधाओ पूरी पाडवामां मनपा केम माहिर नथी। વાત કરવી છે રાજકોટના છેવાડાના વિસ્તારની। હાલ અત્યારે આજકાલ ડેલી ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં પહોંચી ગઈ છે અવધ વિસ્તારમાં, જે રાજકોટના છેવાડાના વિસ્તારમાં જોવા મળે છે। હાલ અત્યારે આપ જો દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના અવધ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં અનેક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે। અહીં મોટી માત્રામાં ડેવલપિંગ થઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી અહીં અનેક પ્રોજેક્ટો કાર્યરત છે અને અનેક પ્રોજેક્ટો સંપન્ન થઈ ચૂક્યા છે। ત્યારે આ વિસ્તારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ હદ વધારી છે, ત્યારે છેવાડાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પણ હાલ અત્યારે ઉપલબ્ધ નથી। ખાસ વાત કરી તો અનેક જગ્યાએ કચરાના ગંધ ગંદકીના ગંધ જોવા મળી રહ્યા છે। ખાસ વાત કરી તો રોડ રસ્તાની પણ સુવિધા અહીં પૂરી આપવામાં આવતી નથી। હમણાં જ જે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા, તેમાં ખાસ વાત કરીએ તો દરેક વેરામાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ લોકોની સુવિધાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવતું નથી। ત્યારે સૌથી મોટો સવાલ મહાનગરપાલિકા સામે એ છે કે જ્યારે મનપાએ પોતાની હદ વધારી છે ત્યારે છેવાડાના વિસ્તારમાં જે પ્રાઇમરી સુવિધા તાત્કાલિક આપવી જોઈએ તે આપવામાં આવતી કેમ નથી। વાત કરીએ તો જે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં દુકાનો શોરૂમ અને કારખાનાના વેરામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। FSIનો પણ 240 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। ઇતિહાસમાં પ્રથમ વખત ટેક્સ બ્રાન્ચ કરતાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને વધુ આવકનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। ત્યારે ખાસ વાત કરી તો આ પ્રકારની જે હાલ અત્યારે છેવાડાના વિસ્તારની દુવિધા છે તે સુવિધામાં ક્યારે પરિવર્તશે તે પણ સૌથી મોટો સવાલ મહાનગરપાલિકા સામે આવી રહ્યો છે। હવે વાત કરીએ તો અહીંથી જે અવધ રોડથી જે આગળ કોસ્મોપ્લેક્સ સુધીનો રસ્તો છે ત્યાં રોડની બંને તરફ કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી। અવધ રોડથી શરૂ કરી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધીનો જે માર્ગ છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટી માત્રામાં રોડની સાઈડના ભાગમાં ગંદકીના ગંધ જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। અહીંના રહીશો પણ ખૂબ જ ગંદકીથી પરેશાન છે। આસપાસના જેટલા પણ વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ આ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે। પીપર વાન અહીં સુધી પહોંચતી નથી કે અહીં સુધી પહોંચાડવામાં આવતી નથી, તે સૌથી મોટો સવાલ મહાનગરપાલિકા સામે આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં હજુ પણ એક ઠેકાણે ગંદકીના ગંધ જોવા મળી રહ્યા છે। અવધ રોડથી શરૂ કરી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધી જે સાઈડનો જે ભાગ છે ત્યાં કોઈ પણ જાતની સફાઈ થતી નથી, સફાઈ કામદારો દ્વારા પણ સફાઈ કરવામાં આવતી નથી। એટલે કે આ છેવાડાના જે ભાગ છે ત્યાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી નથી, પરંતુ ટેક્સ વસૂલવામાં જરૂર આવે છે। હાલ અત્યારે અમે કટારિયા ચોકડી પાસે પહોંચી ગયા છીએ અને ગંદકીની જેમ વાત કરી તેમ રોડ રસ્તાની જે વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો રોડ રસ્તાની હાલત અત્યારે કેવી જોવા મળી રહી છે। ઠેક ઠેકાણે ખાડાઓ જોવા મળી રહ્યા છે, મોટા મસ્ત મોટા ખાડાઓને કારણે રાહદારીઓ અહીંથી પસાર થતી વખતે હાલાકી ભોગવી રહ્યા છે। અહીંથી મોટી માત્રામાં
વાહનોની અવરજવર જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન પણ એટલી જ અવરજવર થતી હોય છે. હેવી વ્હીકલ્સ પણ અહીંથી પસાર થતા હોય છે. આ આગળ જતા મોટી GIDC બનવા જઈ રહી છે ત્યારે આ પ્રકારના જે રોડ રસ્તાને પ્રાથમિક સુવિધા પણ મનપા દ્વારા આપવામાં આવતી નથી. ત્યારે છેવાડાના વિસ્તારમાં વાત કરીએ તો અવધ વિસ્તારમાં પણ આ જ હાલત છે. સૌથી મોટો સવાલ એ જ છે કે મહાનગરપાલિકા દ્વારા લોકો પાસેથી ઝડપથી ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ ઝડપથી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે જિજ્ઞેશ ભટ્ટ, રાજકોટ.